हेलो स्टूडेंट्स, केम छो? हूँ मयूर लिंबाचिया, आप सबनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आजना वीडियो लेक्चर में आपणे धोरण 11 साइंस प्रकरण 5 ना स्वाध्याय नो दाखला नंबर 5.7 जोवा जई रह्या छीए। तो चलो विद्यार्थी मित्रों, शुरू करिए दाखला नंबर 5.7। विद्यार्थी मित्रों, दाखला नंबर 5.7 नी रकम तमारा बोर्ड पर आपेली छे, जेमां कह्युं छे 5 केजी ना दळना एक पदार्थ पर परस्पर लंब एवा बे बळो 8 न्यूटन अने 6 न्यूटन लागे छे। पदार्थना प्रवेगनु मान अने दिशा शोधो। तो विद्यार्थी मित्रों, अहींया तमने एक 5 केजी नो ब्लॉक आपेलो छे। तो धारो के मारी पासे आ 5 केजी नो ब्लॉक छे, एम बराबर 5 केजी। हवे आ 5 केजी ऊपर परस्पर लंब एवा बे बळो लागे छे। एक बळ लागे छे धारो के आ दिशानी अंदर, एने आपणे F1 कहीए, जे तमने आपेलू छे 8 न्यूटन। अने धारो के बीजू आपणे परस्पर लंब एटले 90 ना खूणे बीजू बळ लागे छे F2, जे तमने आपेलू छे 6 न्यूटन। तो विद्यार्थी मित्रों, एवुं कहे छे के आ पदार्थ ऊपर जो बे बळो परस्पर लंब रीते लागता होय तो पदार्थना प्रवेगनुं मान शोधो। हवे आपणे प्रवेग केवी रीते मळशे? बळ ऊपरथी मळशे। ન્યૂટનની ગતિનો બીજો નિયમ F = ma। તો પ્રવેગ શોધવા માટે સૌથી પહેલા તો પદાર્થ ઉપર લાગતું બળ શોધવું પડે। હવે બળ કેવી રીતે મળશે? તો આ બંને બળો એકબીજાથી 90 ના ખૂણે એટલે કે પરસ્પર લંબ લાગે છે। તો આપણે આ બંને બળોનું પરિણામી બળ શોધવું પડે। હવે પરિણામી બળ શોધવા માટે ચેપ્ટર નંબર 4 માં વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે બે સદિશો હોય અને બે સદિશોનું પરિણામી સદિશ શોધવું હોય તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ભણ્યા છીએ। સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં આપણે શું કરતા? આને એક સમાંતર લાઈન દોરતા, આને એક સમાંતર લાઈન દોરતા અને પછી એને આ રીતે આપણે જોડી દેતા। તો આ શું બનતું? પરિણામી સદિશ R F1 વત્તા F2। ઓકે, આ આપણે ચેપ્ટર નંબર 4 માં ભણી ચૂક્યા છીએ। અને આ જે પરિણામી સદિશ R નું મૂલ્ય તમને કેવી રીતે મળતું? તો આપણે આ રીતે લખતા √A² + B² + 2AB cos θ। જે વિદ્યાર્થી મિત્રો, આ થીટા શું છે? થીટા આ બંને સદિશો વચ્ચેનો ખૂણો છે। તો આ કેસમાં થીટા શું થશે? પરસ્પર લંબ છે એટલે π/2। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત દ્વારા જે સમીકરણ મેળવેલું હતું એ સમીકરણમાં આપણે શું કરવાનું છે? હવે વેલ્યુઓ મૂકવાની છે। તો જુઓ, ધેરફોર પરિણામી સદિશને આપણે જો F કહીએ, હવે હું R નહીં લખું, હવે શું લખીશ? પરિણામી સદિશને F લખીશ। ઓકે, √ આ જે છે A, એની જગ્યાએ શું આવશે? F1² વત્તા B ની જગ્યાએ શું આવશે? F2² વત્તા twice F1 F2 cos θ ની જગ્યાએ શું છે? 90 π/2 તો cos 90। ઓકે, તો હવે જુઓ, therefore √ F1 ની જગ્યાએ શું આવશે? F1 ની જગ્યાએ 8, તો 8² વત્તા F2 ની જગ્યાએ 6² વત્તા આ cos 90 છે। cos 90 શું થાય? cos 90 = 0। તો આખું પદ શું થઈ જશે? 0 થઈ જશે। ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ફક્ત 8² અને 6² રહ્યો। તો ધેરફોર F = આના કેટલા થશે? 64 અને આ થશે 36। તો ટોટલ કેટલા આવે? તો જુઓ, 100। ઓકે, તો અહીંયા લખી શકીએ ધેરફોર F = 100। તો F = થશે વિદ્યાર્થી મિત્રો 10 ન્યૂટન। તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું પરિણામી બળ મળ્યું। ઓકે, હવે જુઓ, મારે પ્રવેગ શોધવાનું છે, તો
બળની જે દિશા હોય એ જ દિશા કોની હશે પ્રવેગની હશે બરાબર તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે બળ છે એ બળ ઉપરથી પ્રવેગનું મૂલ્ય શોધી લઈએ તો જુઓ ધેરફોર ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર શું લખી શકે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ તો એ ઇઝ ઇક્વલ ટુ એફ બાય એમ તો શું આવશે એફ કેટલા છે દસ એમ તમને કેટલા આપેલા છે પાંચ કેજી તો પ્રવેગ કેટલો મળે બે મીટર પર સેકન્ડ સ્ક્વેર ઓકે તો આ તમારો વિદ્યાર્થી મિત્રો પ્રવેગ મળ્યો બે મીટર પર સેકન્ડ સ્ક્વેર હવે એની દિશા શોધવાની છે તો જે બળની દિશા હોય એ જ પ્રવેગ પ્રવેગની દિશા હોય તો દિશા કેવી રીતે શોધીશું તો આ જે એફ વન છે એનાથી આ જે પરિણામી સદિશ છે એ જે ખૂણો બનાવે છે આ ખૂણાને જો હું આલ્ફા કહું કયો ખૂણો આ ખૂણો એફ વન સાથે આ જે પરિણામી સદિશ જે ખૂણો બનાવે છે અને જો આલ્ફા કહું તો લખી શકાય ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અહીંયા જો આ ખૂણા ઉપર ટેન વાપરો તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થાય તો સામેની બાજુ શું છે તો સામેની બાજુ એફ ટુ છે આ તમારું એફ ટુ થશે જ્યારે પાસેની બાજુ શું છે એફ વન તો શું થાય સામેની બાજુ એફ ટુ એફ ટુ કેટલા છે છ ભાગ્યા એફ વન આઠ તો ટેન આલ્ફા બરાબર તમારી પાસે વિદ્યાર્થી મિત્રો છ ભાગ્યા આઠ પોઈન્ટ પંચોતેર આવશે અને જો હું આલ્ફા લખું તો ટેન ઇનવર્સ પોઈન્ટ પંચોતેર તો વિદ્યાર્થી મિત્રો આમાં તમે નેચરલ ટેન્જન્ટના લોગેરિથમિક ટેબલમાં જોશો તો તમને ટેન ઇનવર્સની વેલ્યુ મળશે હું તમને એની વેલ્યુ જોઈને કહી દઉં છું એ લગભગ આવશે છત્રીસ પોઈન્ટ છત્રીસ ડિગ્રી ત્રેપન કળા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ છત્રીસ ડિગ્રી ત્રેપન કળા તો વિદ્યાર્થી મિત્રો આ તમારો ખૂણો છે આ જે ખૂણો છે એ ખૂણો શું દર્શાવશે એ ખૂણો આ જે પરિણામી સદિશ એફ ની દિશા દર્શાવે અને પરિણામી બળની જે દિશા હોય એ જ દિશા કોની હશે પ્રવેગની હશે તો અહીંયા લખી શકાય પ્રવેગનું મૂલ્ય કેટલું પ્રવેગનું મૂલ્ય બે મીટર પર સેકન્ડ સ્ક્વેર અને પ્રવેગની દિશા એફ વન સદિશથી એફ વન સદિશથી છત્રીસ ડિગ્રી ત્રેપન કળાના ખૂણે તો વિદ્યાર્થી મિત્રો આ તમારો આન્સર થશે તો આશા રાખું છું કે તમને આ જે દાખલો સમજાયો હશે હવે આપણે દાખલા નંબર સાત પાંચ પોઈન્ટ આઠ તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના દાખલા નંબર પાંચ પોઈન્ટ આઠની રકમ તમારી સ્ક્રીન ઉપર આપેલી છે જેમાં કહ્યું છે કે છત્રીસ કિલોમીટરની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર રસ્તા વચ્ચે એક બાળકને ઊભેલો જુએ છે બાળકને બચાવવા માટે તેનું વાહન ચાર સેકન્ડમાં સ્થિર થવું તેને જરૂરી લાગે છે તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ કેટલું બળ લગાડવું પડે અને આગળ શું કહે છે વાહનનું દળ ચારસો કિલોગ્રામ અને ડ્રાઈવરનું દળ પાસઠ કિલોગ્રામ છે તો વિદ્યાર્થી મિત્રો ધારો કે આપણે અહીંયા આ સિનારીઓ દોરીએ એટલે કે આ જે ઘટના છે ઘટના હું દોરું તો ધારો કે આ વાહન છે આ વાહન શરૂઆતમાં તમને જે ઝડપ આપેલી છે એને જો પ્રારંભિક ઝડપ ગણીએ તો છત્રીસ કિલોમીટર પર અવરની પ્રારંભિક ઝડપથી જાય છે હવે રસ્તામાં એક બાળકને એ જુએ છે તો શું કરશે આ બ્રેક લગાવશે અને એ પોતે આ વાહન આ છોકરાને ન ટકરાય
છોકરો છોકરાને બચાવવા માટે એ શું કરશે વાહનને સ્થિર કરશે કેટલા સમયમાં 4 સેકન્ડમાં તેનો મતલબ કે અહીંયાથી અહીંયા વાહન સ્થિર થાય હવે જ્યારે વાહન સ્થિર થાય ત્યારે એનો અંતિમ વેગ શું ગણીએ 0 ગણીએ તો એ વખતે સમય જે છે તમને આપેલો છે 4 સેકન્ડનો ઓકે તો વિદ્યાર્થી મિત્રો આની ઉપરથી તમને શું માહિતી મળે આની પરથી તમે કયો પેરામીટર શોધી શકો તો તમે જુઓ અંતિમ વેગ અને પ્રારંભિક વેગ તથા આ જે વેગમાં ફેરફાર થાય છે એના માટે લાગતો સમય પણ આપેલો છે તો આ માહિતી ઉપરથી આપણે પ્રવેગ મેળવી શકીએ પ્રવેગ આપણે કેવી રીતે લખીએ છીએ a is equal to અંતિમ માઇનસ પ્રારંભિક વેગ ભાગ્યા સમયગાળો તો જો તમારી પાસે અંતિમ વેગ પણ છે પ્રારંભિક વેગ પણ છે પહેલા આપણે આ અંતિમ વેગ પ્રારંભિક વેગને કિલોમીટરમાંથી મીટરમાં ફેરવવું પડે તો જો હું a ફેરું તો v0 is equal to શું લખી શકાય 36 ગુણ્યા 1000 ભાગ્યા 36 તો જુઓ અને 360 ભાગ્યા 36 તો શું આવશે 10 એટલે કે 10 મીટર પર સેકન્ડ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ જે v0 છે એની મૂલ્ય અહીંયા મૂકી અને પ્રવેગનું મૂલ્ય શોધી લઈએ તો જુઓ therefore a is equal to શું લખી શકાય તમારી પાસે v આવી ગયો 0 અંતિમ વેગ શું છે 10 ભાગ્યા t કેટલો આપેલો છે 4 સેકન્ડ 4 તો a is equal to minus 10 ભાગ્યા 4 તો a is equal to આવશે minus 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો વિદ્યાર્થી મિત્રો આની ઉપરથી આપણને સૌથી પહેલા તો પદાર્થનો પ્રવેગ મળ્યો હવે તમે જુઓ આ માઇનસ ચિહ્ન કેમ આવે છે કેમ કે જ્યારે આ બ્રેક લગાવશે ત્યારે એની ઉપર પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય વેગમાં ઘટાડો થશે તો પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય એટલા માટે વેગનું મૂલ્ય શું આવે છે માઇનસ આવે છે ઓકે હવે જુઓ તમને શું કહે છે કે વાહન પર વેગ ઘટાડતું સરેરાશ કેટલું બળ લાગવું જોઈએ આપણે બળ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો તો આની ઉપર જે બળ લાગશે એ બળ કેટલું લાગવું જોઈએ એનું મૂલ્ય આપણે મેળવીશું તો અહીંયા કયો નિયમ લગાવવો પડે ન્યૂટનની ગતિનો બીજો નિયમ તો લખી શકીએ ન્યૂટનની ગતિનો બીજો નિયમ લગાવતા શું લખી શકાય F is equal to ma હવે આ કેસમાં એ મારી પાસે છે અને આ એમ શું છે વિદ્યાર્થી મિત્રો એમ એ આ તંત્રનું દળ એટલે વાહનનું દળ 400 કેજી અને ડ્રાઈવરનું દળ ટોટલ તંત્રનું દળ થાય અને કેવી રીતે લખી શકીએ એફ ઇઝ ઇક્વલ ટુ વાહનનું દળ કેટલું છે 400 વત્તા ડ્રાઈવરનું દળ કેટલું છે 65 ઇન્ટુ એ કેટલા આવ્યા માઇનસ 2.5 તો લખી શકીએ ધેરફોર એફ ઇઝ ઇક્વલ ટુ 465 ગુણ્યા માઇનસ 2.5 તો વિદ્યાર્થી મિત્રો જો આનું હું કેલ્ક્યુલેશન કરું તો તમારી પાસે જવાબ શું આવશે આનો જવાબ આવશે 465 ગુણ્યા 2.5 1162 એફ ઇઝ ઇક્વલ ટુ 1162.5 માઇનસ તો વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે સરેરાશ બળનું માન કેટલું હોય 1162.5 ન્યૂટન જેટલું ઓકે તો સરેરાશ બળનું માન કેટલું લાગશે 1162.5 ન્યૂટન જેટલું અને તમે જુઓ આ માઇનસ ચિહ્ન આવે છે એ શું દર્શાવે છે કે બળ કઈ દિશામાં લાગશે જે વાહનની દિશા છે એની વિરુદ્ધમાં લાગશે એટલા માટે અહીંયા માઇનસ ચિહ્ન આવે છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ હતા તમારા દાખલા નંબર 5.7 અને 5.8 આશા રાખું છું કે તમને આ દાખલા સમજાયા હશે આના અનુસંધાનમાં કોઈ ડાઉટ મૂંઝવણ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં લખી જણાવો હું એનો જવાબ આપીશ જે વિદ્યાર્થી મિત્રો હજી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી
प्लीज चेनल सब्सक्राइब करो, नोटिफिकेशन बेल आइकॉन दबाओ અને તમારા ફ્રેન્ડ સાથે એને શેર પણ કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.